નમસ્કાર મોમીસ્ટચ પરિવારની ગર્ભવતી માતાઓની બોધ કથાઓની શ્રૃંખલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની આપણી વાર્તા છે શાંત મન આ વાર્તા ભગવાન બુદ્ધના જીવનની વાર્તા છે બુદ્ધ ભગવાનને કોણ ન ઓળખે બુદ્ધ ભગવાન તેમની શાંતિ અને નિર્મળતા માટે ખૂબ પ્રખ્યાત ચાલો આજે આપણે એમના જીવનની એક સાચી ઘટના જાણીએ એક દિવસ બુદ્ધ ભગવાન ધ્યાનના પ્રચાર માટે એક ગામથી બીજે ગામ પોતાના કેટલાક શિષ્યો સાથે પગપાળા જઈ રહ્યા હતા રસ્તામાં એક તળાવ આવ્યું બુદ્ધ ભગવાને તેમના શિષ્યોને કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે તો તમે મારા માટે આ તળાવનું પાણી લઈ આવો તેમનો એક શિષ્ય તળાવનું પાણી ભરવા માટે ગયા પણ જ્યારે તેમણે નજીક જઈને જોયું તો તે તળાવના પાણીમાં કેટલીક સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી ગાયો પાણી પી રહી હતી ભેંસો નાહી રહી હતી શિષ્યને થયું કે આટલું ગંદુ અને માટીવાળું પાણી હું મારા ગુરુને કેવી રીતે આપું શિષ્ય પાણી ભર્યા વગર જ બુદ્ધ ભગવાન પાસે પાછો આવ્યો બુદ્ધ ભગવાન એ સમયે એક ઝાડ નીચે બેસીને પોતાના બાકીના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા પાણી ભરવા ગયેલા શિષ્ય એ માટીવાળું હોવાથી હું તમારા માટે લાવી શક્યો નહીં બુદ્ધ ભગવાને ખૂબ સરળતાથી કહ્યું કઈ વાંધો નહીં થોડી વાર બેસી જા આપણે લોકો આ જ ઝાડ નીચે આરામ કરીએ અને જ્ઞાન ચર્ચા કરીએ થોડી વાર પછી ફરી પાણી લેવા માટે કલાક જેટલો સમય વીત્યો ફરી બુદ્ધે શિષ્યને પાણી ભરી લાવવા માટે કહ્યું આ વખતે શિષ્ય તળાવના કિનારે પહોંચ્યો તેમણે જોયું કે પાણી બિલકુલ શાંત થઈ ગયું હતું અને પાણી શાંત થતા જ તેનો બધો કચરો અને કાદવ તે બધું જ તળિયા પર બેસી ગયું છે અને પાણી બિલકુલ સ્વચ્છ અને નિર્મળ છે તેણે ધીમેથી ગળામાં પાણી ભર્યું અને બુદ્ધ ભગવાન માટે લઈ ગયો બુદ્ધ ભગવાને પાણી જોતા જ પામ્યું કે આ પાણી સ્વચ્છ અને નિર્મળ છે અને પછી તેમના શિષ્યની સામે જોતા કહ્યું આપણા જીવનનું પણ આવું જ છે જ્યારે આપણા જીવનમાં કોઈ વધારે તકલીફ આવે ત્યારે આપણું મન ડહોળાઈ જાય

તમારા હર એક વિચાર તમારા મનની સ્થિતિ અને તમારી વૃત્તિઓની બાળકના જીવન પર ખૂબ ઊંડી અસર થાય છે બુદ્ધ ભગવાનના જીવનની આ ઘટના પરથી આપણે તેટલું ચોક્કસ સમજી શકીએ કે ગર્ભાવસ્થાના નવ મહિના ખૂબ જ સંવેદનશીલ હોય છે આ નવ મહિના આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ બનશે કે આપણે દુઃખી થઈએ આપણને તકલીફ થાય આપણું મન વિચલિત થાય પરંતુ તે સમયે બુદ્ધ ભગવાનની આ કથા આપણને પ્રેરણા આપશે કે જ્યારે પણ કોઈ ઘટના બને છે છે આપણું મન વિચલિત થાય ત્યારે એ વિચલિત મન માંથી એ નિર્ણય લેવા કરતા અથવા કોઈ પ્રતિભાવ આપવા કરતા શ્રેષ્ઠ છે કે તે મનને શાંત થવાનો સમય આપો કોઈ પણ નિર્ણય શાંત મનમાંથી નીકળે તે હંમેશા આપણા જીવન માટે પોષક હોય છે શાંત મનમાંથી નીકળેલા શબ્દો હંમેશા આશીર્વાદરૂપ અને અમૃત સમાન હોય છે મારી વ્હાલી માતાઓ નવ મહિના આપણા શાંત મનથી બાળકનું પોષણ કરવું તે આપણો ધર્મ છે આશા રાખીએ આ વાર્તા તમારા મનને શાંત રાખવા માટે બોધરૂપ બની રહેશે આપની ગર્ભાવસ્થા સ્વસ્થ રહે આપનું બાળક શાંતિ પ્રેમ અને નિર્મળતાથી પોષાય અને એ બાળક દરેકના જીવનમાં પ્રેમ શાંતિ અને નિર્મળતાને ફેલાવનારું બને ધન્યવાદ